બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વીરપુરમાંથી. વીરપુર પાસેના ઓવરબ્રિજ પાસે બોર્ડની પરીક્ષાની જે ઉત્તર વહીઓ લખવામાં આવે છે, વિદ્યાર્થીઓની લખેલી ઉત્તર વહી અહીં બ્રિજ ઉપર જોવા મળી. બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગુજરાતીના ભાષાના ધોરણ 10ની જે ઉત્તર વહીઓ હોય છે તે ઉત્તર વહીઓ અહીં જોવા મળી. વિદ્યાર્થીઓએ લખેલી ઉત્તર વહીઓ રસ્તા પર ક્યાંથી આવી તે સૌથી મોટો પ્રશ્ન છે. આટલી સુરક્ષા વચ્ચે જ્યારે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે, સુરક્ષા વચ્ચે ઉત્તર વહીઓને ચકાસણી માટે મોકલવામાં આવતી હોય છે, ત્યારે આવી તમામ સિક્યોરિટી વચ્ચે અહીં ઉત્તર વહીઓ રસ્તામાં ક્યાંથી આવી તે સૌથી મોટો પ્રશ્ન છે. હાલ તો મહેસાણા જિલ્લાના પરીક્ષાર્થીઓની લખાયેલી ઉત્તર વહી હોય તેવું પ્રાથમિક તારણ કરવામાં આવી રહ્યું છે. કોણ અને કેવી રીતે આ ઉત્તર વહી અહીં ફેંકી ગયું તે સૌથી મોટો પ્રશ્ન છે અને કોઈની બેદરકારીથી આ ઉત્તર વહીઓ અહીં રોડ પરથી આવી છે તેની પણ ચકાસણી કરવામાં આવે છે. હાલ તો મહેસાણાની ઉત્તર વહીઓ અહીં ચકાસવા માટે આવતી હતી અને રસ્તા પર પડી ગઈ હોય તેવું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. બોર્ડની બેદરકારી માટે થઈને અનેક પ્રશ્નો અહીં ઉદ્ભવ્યા છે. હાલ તો આ પ્રશ્નો તો અનેક ઉદ્ભવ્યા છે, પરંતુ મુખ્ય સમસ્યા એ સર્જાય છે કે આ ઉત્તર વહીઓ જો રસ્તા પર ફેંકાઈ હોય તો આ જે વિદ્યાર્થી કે જેમણે આ ઉત્તર વહીઓ લખી છે તેમના ભવિષ્યનું શું. એટલે ચોક્કસપણે કહી શકાય કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે. હાલ તો વીરપુર પાસેના ઓવરબ્રિજ પાસે જે ઉત્તર વહીઓ મળી આવી છે તેની ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ જ સમગ્ર હકીકત બહાર આવશે. ભાગ્યેશ પટેલ, જીટીવી ન્યૂઝ, વીરપુર.